શિયાર ગામની સીમમાં હજારો વીઘાની વધુ ઘઉંનો પાક ને પૂરતું પાણી ન મળવાથી ગામના લોકોએ જાતે જ કેનાલનું સાફ સફાઈ કામ હાથ ધર્યું। બગોદરા તાત્કાલિક જીસીબીથી કેનાલ સાફ સફાઈ હાથ ધરવા ગામ લોકોની માંગણી મળતી માહિતી મુજબ બાવરા તાલુકાના છેવાડાનું અને આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતું શિયાર ગામ નળ સરોવરના કાંઠે આવેલું છે। નળ સરોવરથી કેનાલ દ્વારા શિયાર ગામની સીમ ખેતરોને પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ હાલ આ કેનાલમાં 35 વર્ષથી કોઈ જ સાફ સફાઈનું કામ ન થયું હોવાથી કેનાલ વનસ્પતિ ઉગવાથી અને માટી પુરાઈ જવાથી પાણી પૂરતું ન આવવાથી ખેડૂતોના ખેતરોમાં ઊભા ઘઉંનો પાક બરવાના આરે આવ્યો છે। નળ સરોવરના કાંઠા વિસ્તારમાં શિયાર ગામની હજારો વીઘા જમીન આવેલી છે, તેમાં દર વર્ષે ઘઉંના પાકને છેલ્લું પાણી ઓછું મળવાથી ઘઉં બરાબર થતા નથી અને લોકોને પોતાની રોજીરોટી કમાવા બહાર જવાની ફરજ પડે છે। ગામના માજી સરપંચ ટીડાભાઈ સોમાભાઈ પઢાર તથા શામજીભાઈ માજુભાઈ પઢારના કહેવા પ્રમાણે આશરે 35 વર્ષ પહેલાં બનાવેલ આ કેનાલમાં આજ દિન સુધી કોઈ જ સાફ સફાઈનું કામ થયું નથી અને સરકાર તાત્કાલિક જીસીબી બોલાવી આ કેનાલમાં ઉગેલ વનસ્પતિને સાફ કરી 3 કિલોમીટર લંબાવી ઊંડી ગાળવામાં આવે તો શિયાર ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે અને ખેડૂતોને મોંમાં આવેલો કોરિયો છીનવાય નહીં અને રોજીરોટી કમાવા બહાર હિજરત કરવાની પણ જરૂર ન પડે તથા ગામના મોટિયાર ઈશ્વરભાઈ રામસિંહભાઈ પઢાર સરકારની મદદની રાહ જોયા વગર જ ગામના 1300થી વધુ લોકોને આ વિકળકળતી ઠંડીમાં આ કેનાલમાં અલગ અલગ જગ્યાએ ઉગેલું ઘાસ તથા વનસ્પતિને દૂર કરવા હાકલ કરતા ગામના વિષ્ણુભાઈ હરિભાઈ પઢારે બધાને કેનાલ સાફ કરવા લઈ જઈ કેનાલનું સાફ સફાઈ કરવાનું અભિયાન હાથ ધર્યું। આમાં ગામના સરપંચ દિનેશભાઈ ભરવાડ તથા પ્રતાપભાઈ પટેલ ખૂબ જ સહકાર આપ્યો, પરંતુ સરકાર તાત્કાલિક આ કેનાલ જેસીબીથી સાફ કરાવી 3 કિલોમીટર લંબાવી થોડી ઊંડી ગાળવામાં આવે તો શિયાર ગામના ખેડૂતોના ઘઉંના પાકને બચાવી શકાય। સુનિલ ગોહિલ, ચેરેશ ટીવી, બગોદરા। અને અમારે આ ગામડામાં વધારે આદિવાસીઓની વસ્તી ધરાવતું ગામ છે અને એ ખેત મજૂરી કરી સિવાય એમનું પેટિયું રળતા હોય છે। અત્યારે આ જોવા કેટલી પબ્લિક છે, આ પાણીના પાણી માટે વલખા મારી રહ્યા છે, તેમ છતાં પાણી આવતું નથી। હજારો માણાની પબ્લિક આટલી આ પાણીની કાઢી સાફ કરવા છતાં પાણી અમારે ખેતરે પહોંચતું નથી, તો સરકારને મારી ખાસ એટલી વિનંતી કે આવતા ઉનાળામાં અમને આ કાઢીઓ નવેસરથી રિનોવેશન કરી આપવા એટલી સરકારને મારી રજૂઆત છે।